વિનોદભાઈ, હું વાપી થયા મને ટ્રાન્સએબ્યુલર ન્યુરાલ્જિયા થઈ ગયું. બરાબર. પછી બહુ દવા કરી પણ મટ્યું નહીં. બરાબર. પછી ડોક્ટરોને અભિપ્રાય એવો હતો કે આ ઓપરેશન વખત તમને મળશે નહીં. બરાબર. એટલે ઓપરેશન કરાવો. તમે ઓપરેશન કરાવો. બરાબર. એ ઓપરેશન કરતી વખતે ડોક્ટરે મને પહેલેથી જ કહી દીધું. અચ્છા. કદાચ એક કાનમાં કે બે કાનમાં સાંભળવાનું બંધ થઈ જાય, તકલીફ થશે ખરી. એમ તકલીફ થશે. બરાબર. છતાં કરવું હોય તો કરો. પણ મારાથી અવાતું જ નહોતું. બરાબર. એટલે મારે ઓપરેશન કરાવ્યા વગર છૂટકો નહોતો. અને આમ તો મેં 7-8 મહિના દવા લીધેલી. બરાબર. ના મેં જ્યારે ઓપરેશન કરાવ્યું તો એ સારું થઈ ગયું. એની આ પાછલી ઇફેક્ટ આ થઈ. હું જોજો આ પેપરમાં હોય તો સંભળાય છે બંને કાને જાને. બરાબર. મારું નામ મુકેશ. હું એમનો જમાઈ રહ્યો, મોટો જમાઈ. અત્યારે તો રિઝલ્ટ સારું લાગ્યું છે. એમને રાઈટ કાનમાં બિલકુલ સંભળાતું નહોતું, પણ હમણાં દવા નાખી ત્યાર પછી એમને ફ્રીક્વન્સી વધી છે અને સંભળાતું થયું છે. ટ્રીટમેન્ટ સારી છે અને રિઝલ્ટ ઓરિએન્ટેડ છે. તો હું સજેસ્ટ કરીશ જેને પણ પ્રોબ્લેમ હોય તે અહીંયા આવીને કન્સલ્ટ કરે. અને નોમિનલ ફી છે, એટલી બધી હાઈફાઈ ફી બી નથી. આજે ઓપરેશન કરવા જાઓ કે ગમે તે ટ્રીટમેન્ટ કરાવવા જાઓ તો બહુ લાખો રૂપિયાનો ખર્ચ થાય, તોય પણ એનું રિઝલ્ટ નથી આવતું.